नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे समय ने साधो अने जीवन ने श्रेष्ठ बनावो। भगवाने दरेक माणस ने 24 कलाकनो समय आप्यो छे, ए बाबतमां तेमणे कोईनी साथे पक्षपात कर्यो नथी। समय नदीमां वहेता पाणीनी जेम निरंतर सरतो जाय छे, તે સતત વહેતો રહે છે, કદાપે કોઈના માટે થોપતો નથી। જો સમયનો સદુપયોગ ન કરીએ તો આપણા હાથમાંથી સરકી જાય છે। મોટાભાગના માણસો સમયનું મૂલ્ય તથા મહત્વ સમજતા નથી, તેઓ આળસ તથા પ્રમાદમાં સમય વેડફતા રહે છે। પરંતુ મૂલ્યવાન સમય વહી જાય પછી પશ્ચાતાપ સિવાય કશું બચતું નથી। વાસ્તવમાં માણસ પાસે જો કોઈ સાચી મૂડી હોય તો તે વર્તમાન સમય જ હોય છે। માણસ જીવનમાં જે કાંઈ કરવા ઈચ્છે છે, જે બનવા ઈચ્છે છે અને જે મેળવવા ઈચ્છે તે માટે વર્તમાન સમયનો સદુપયોગ કરીને જ પ્રાપ્ત કરી શકાય છે। જે સમય વહી ગયો છે તે પાછો આવવાનો નથી। દરેક સવારથી આપણા નવા દિવસનો શુભારંભ થાય છે। આપણે જો ઈચ્છીએ તો દરેક દિવસનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવામાં એક રૂપરેખા કરી શકીએ છીએ અને દરરોજ રાત્રે દિવસભરની સફળતા તથા થયેલી ભૂલોની સમીક્ષા કરીને બીજા દિવસે તેમાં સુધારો કરવાનો સંકલ્પ કરી શકીએ છીએ। આમ દરરોજ સમીક્ષા કરતા રહેવાથી આપણા દરેક દિવસનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા જીવનને શ્રેષ્ઠ તથા ઉત્તમ બનાવીને પરમ લક્ષ્યની પ્રાપ્ત કરી શકીએ છીએ। ભૂતકાળનું કોઈ મહત્વ નથી, એ સમય તો આપણા હાથમાં સરકી ગયો છે, તે કદાપી પાછો આવવાનો નથી। પરંતુ વર્તમાન તો આપણા હાથમાં છે, જો આપણે વર્તમાનને સાધી લઈએ અને તેનો ઉત્તમ રીતે સદુપયોગ કરી શકીએ તો આપણે આપણા જીવનને શ્રેષ્ઠ, પ્રાણવાન, સુખદ તથા યશસ્વી બનાવી શકીએ છીએ। જો આપણે જીવનમાં સફળતા મેળવવી હોય, પ્રગતિ તથા ઉન્નતિ કરવી હોય તો આપણે જાગ્યા ત્યાંથી સવાર માનીને આપણા જીવનને દરેક પળનો સદુપયોગ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ। જેમણે સમયને સાધ્યો છે અને જીવનની પ્રત્યક્ષ પળનો સદુપયોગ કર્યો છે તેઓ જીવનમાં આગળ વધી શક્યા છે। આશુ તથા તેઓ જ જીવનમાં આગળ વધી શક્યા છે। આશુ તથા પ્રમાદી લોકોનું સમયનું મૂલ્ય સમજતા નથી, એના પરિણામે તેઓ જીવનમાં ઉન્નતિ કરી શકતા નથી। મોટાભાગના લોકો સમયનું મહત્વ અને મૂલ્ય ન સમજી શકવાના કારણે તેનો સદુપયોગ કરી શકતા નથી। ઘણા લોકો ક્યાં કામને પ્રાથમિકતા આપવી જોઈએ તે નક્કી કરી શકતા નથી। ઘણા માણસોને કામ ટાળવા રહેવાની કુટેવ હોય છે તો કેટલાક માણસોને એક સાથે અનેક કામ કરવાનો પ્રયાસ કરે છે। જો કોઈ કામ અસફળતા મળે કે ભૂલ થઈ જાય તો તેઓ ભયભીત થઈ જાય છે અને કામને અધૂરું છોડીને છે। જો કામકાજના સમય અવ્યવસ્થા ભરેલું વાતાવરણ હોય તો કામમાં સફળતા મળતી નથી। અવ્યવસ્થિત તથા ખોટી જીવનશૈલી, વ્યસનો તથા ખોટી ટેવો પણ આપણી ઉન્નતિમાં અવરોધરૂપ બને છે। એ બધાના પરિણામે આપણો ઘણો સમય બરબાદ થઈ જાય છે અને આપણે આગળ વધી શકતા નથી। સમયને શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે માણસે પોતાના સમય ક્યાં કેટલો અને સાથી વેઠવાય છે તેના તરફ ધ્યાન આપવું જોઈએ। જે કારણે લીધે સમય નષ્ટ થતો હોય અને આપણી ઉર્જા વેડફાતી હોય તે કારણે દૂર કરવું જોઈએ। દરેક કાર્ય તેના નક્કી કરેલા સમયે પૂરું થવું જ જોઈએ, તેને કદાપી બીજા દિવસ પર ટાળવું ન જોઈએ। જે કાર્યો મહત્વના હોય તેમને સૌથી પહેલાં હાથ ધરવા જોઈએ અને નક્કી કરેલા સમયે પૂરા કરવા જોઈએ। જે લોકો જીવનમાં આગળ વધ્યા છે અને મહાન બન્યા છે તેમણે પોતાના સમયની પ્રત્યક્ષનો સદુપયોગ કર્યો છે। ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ કહ્યું છે કે તેઓ જીવનને પ્રેમ કરતા હોય તેમણે આળસમાં સમય ન વેડફવો જોઈએ। તેઓ પોતે દરરોજ 18-20 કલાક કામ કરતા હતા। દરરોજની કાર્ય યોજના બનાવો અને કયા કામને પ્રાથમિકતા આપવાની છે તે નક્કી કરો।
पूर्व निर्धारित योजना अनुसार दरेक कार्य ने पूर्ण करवानो निष्ठापूर्वक प्रयास करो। थयेला कार्य ने समीक्षा करो अने जे भूल थई होय तेनु पुनरावर्तन न थाय ए ध्यान राखो। जे कार्य करवाना होय तेनी यादी बनावो। आनाथी क्यों काम पहला करवा जेवू छे तेनी खबर पड़शे। यादी प्रमाणे करेला केटला कामो थया अने केटला बाकी रही गया तेनी स्पष्ट खबर पड़े छे। थोड़ा समय साप्ताहिक मासिक वार्षिक कार्यनी समीक्षा करता रहो। दरेक कार्य तेनी नक्की करेली समय मर्यादा में पूरु थाय एवा प्रयासो करो। क्या चूक थई तेना पर विचार मंथन करो अने भूलनुं पुनरावर्तन न थाय तेनुं ध्यान राखो। क्या काम माटे केटलो समय जरूरी छे ते नक्की करो अने ते प्रमाणे कार्य पूरु करवानो प्रयास करो। समयना अनुशासन पालन करो। गुजरातना महान व्याकरणकार श्री केका शास्त्री वृद्धावस्थामां पण पोताना कार्यमां व्यस्त रहता हता। जे लोको जीवननी एक क्षण पण बिनजरूरी कार्यमां वेडता नथी तेवो जीवनमां ऊंची सफलता मेळवे छे। अमेरिकाना राष्ट्रपति जॉर्ज वॉशिंग्टन समय पालननी बाबतमां अत्यंत चुस्त हता। दरेक कार्य तेना निर्धारित समय पूरु થવું જ જોઈએ એવો આગ્રહ રાખતા। જે કાર્ય મહત્વપૂર્ણ અને અધૂરું હોય તેને સવારે સૌથી પહેલાં હાથ ધરવું જોઈએ, કારણ કે સવારમાં આપણા ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે અને આપણા મનમાં પણ ફૂર્તિ અને ઉત્સાહ હોય છે। આથી સવારની તાજગીના પરિણામે એવું મુશ્કેલ કાર્ય સારી રીતે ઝડપથી પૂરું થાય છે। પછી બચેલા સમયમાં બીજા કાર્યો કરવામાં સદુપયોગ કરી શકાય। એક સમય એક જ કાર્ય હાથ ધરો અને તેમાં જ મનને કેન્દ્રિત તથા એકાગ્ર કરો। એવું કરવાથી કાર્ય સારું થશે તથા સંતોષ થશે। ખાસ કરીને વિદ્યાર્થીએ પોતાના જે વિષયમાં સમસ્યા હોય અથવા તો જે વિષય અઘરા લાગતા હોય તેનો અભ્યાસ પ્રાંતકાળના તાજગીપૂર્ણ વાતાવરણમાં કરવો જોઈએ। એક વિષયની તૈયારી થઈ જાય પછી ક્રમશઃ બીજો વિષય હાથ ધરવો જોઈએ। એવું કરવાથી ધીમે ધીમે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને અભ્યાસ કરવાનો ઉત્સાહ પણ ટકી રહે છે। એક જ વિષયનો આખો દિવસ અભ્યાસ કરવાથી કંટાળો આવે છે અને વિષયમાં નિરસતા પેદા થાય છે। આથી વધુમાં વધુ બે કલાક કે વિષય બદલી નાખવો જોઈએ। જ્યારે થાક તથા કંટાળો અનુભવાય ત્યારે વચ્ચે થોડો વિશ્રામ કરવો જોઈએ। એ દરમિયાન થોડું આમતેમ ફરવું જોઈએ। શુદ્ધ હવામાં પ્રાણાયામ પણ કરી શકાય। 2-5 મિનિટ દોડી કૂટ જેવી રમત પણ રમી શકાય। તાજગી મળે એવું કોઈ બિન નશાકારક પીણું પણ લઈ શકાય। મનપસંદ સાત્વિક પવિત્ર અને મધુર સંગીત પણ સાંભળી શકાય। જ્યારે આપણું કામ ચાલુ હોય ત્યારે બીજા નવરા માણસો આપણી સાથે વાતો કરવા આવી જાય એવું પણ બને। એવા સમયે વેગ બુદ્ધિથી યોગ્ય નિર્ણય લેવો જોઈએ। વાતચીત ટૂંકમાં પતાવીને પોતાનો મૂલ્યવાન સમય વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે કોઈ ઉદ્યોગ ધંધા કરતા હો તો યોગ્ય વ્યક્તિઓને યોગ્ય કામ સોંપો। એક જ માણસને બધા કામ સારી રીતે કરી શકતો નથી। દરેકની આવડત તથા રસ રુચિ અલગ અલગ હોય છે, તેથી દરેક માણસ તેની પાત્રતા મુજબ કામ સોંપો। એના પરિણામે કાર્ય સારું પણ થશે અને ઝડપથી પણ થશે। કેટલાક લોકો ચાલુ કામે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, તેના પરિણામે તેમની એકાગ્રતાનો ભંગ થાય છે। આથી કામના સમયે મોબાઈલ તથા સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ। આજે અનેક લોકો કામ ધંધાના સમયે પણ મોબાઈલમાં વ્યસ્ત રહેતા જોવા મળે છે, એના પરિણામે તેઓ કામમાં એકાગ્રતા રાખી શકતા નથી, પરિણામે કાર્યની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે। જો તમે થોડું મનોરંજન મેળવવા ઈચ્છતા હો તો પોતાનું કામ પૂરું કર્યા પછી એના માટે થોડોક સમય ફાળવી શકાય। જો ધ્યાન રાખવામાં ન આવે તો મોબાઈલના કારણે આપણે ઘણો બધો સમય બરબાદ થઈ જાય છે, આથી આ બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે। પોતાના કાર્યને શ્રેષ્ઠ રીતે પૂરું કરવાનો પ્રયાસ કરો। કદાચ કોઈ કારણવશ તેમાં સફળતા ન મળે તો નિરાશ ન થાઓ। જો આપણે આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશું તો સમજાશે કે ઓછા સમયમાં વધારે કામ થાય છે। જીવનમાં સફળતા મેળવવા અને પ્રગતિ તથા ઉન્નતિ સાધવાનું સમય પ્રતિબંધ ખૂબ જરૂરી છે। સમય
પ્રબંધન રાખવાથી દરેક કાર્યની સમય મર્યાદામાં અને સારી રીતે પૂરું કરી શકાય છે. વળી બિનજરૂરી માનસિક તણાવથી પણ મુક્તિ મળશે. કામ સારું અને સુંદર રીતે થવામાં આનંદ પ્રાપ્ત થશે. આપણે ક્રમશ સફળતાને ઉચ્ચ શિખરો સર કરી શકશું. આપણે જે સમય મળ્યો છે તેનો સદુપયોગ કરીને આપણા જીવનને ધન્ય બનાવી શકશું અને જીવન લક્ષ્યને પ્રાપ્ત કરી શકશું. સમય પાલનને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આપણી કુશળતાનો વિકાસ થાય છે. આપણું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને તથા સમાજ તરફથી સન્માન મળે છે અને જીવનમાં સફળતા મળવાથી આપણું જીવન સાર્થક થયું છે એવી અનુભૂતિ થાય છે. જીવનમાં ઉત્સાહ અને પ્રશંસામાં વૃદ્ધિ થાય છે અને માણસ આશાવાદી બને છે. આ બધા માટે સમયને સાધો અનિવાર્ય બની જાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.